અમદાવાદના મોટા ભાગના વિસ્તારોમાં નશાનો કારોબાર ચાલે છે, પરંતુ કેવી રીતે નશાનો સામાન મળે છે, ક્યાં મળે છે તે જાણવા અને જનતા સુધી હકીકત પહોંચાડવા વીટીવી ગુજરાતી .com એ કેટલાક ચોંકાવનારા સ્ટિંગ ઓપરેશન કર્યા, જેમાં શું સામે આવ્યું તે પણ જુઓ. વ્યસન મુક્તિ, દારૂ પર પ્રતિબંધ, નશીલા પદાર્થોથી દૂર રહો, આવી અનેક જાહેરાત થાય જે સરાહનીય છે. વીટીવી ગુજરાતી .com પણ આવી જાહેરાતોને સપોર્ટ કરે છે. પરંતુ જાહેરાતોનો મતલબ શું? જ્યાં સુધી આવા નશાઓના અડ્ડાઓ ધમધમતા રહે, ત્યારે આ જ દિશામાં વીટીવી ગુજરાતી .com એ નિર્ણય કર્યો કે આવા અડ્ડાઓનો હવે પર્દાફાશ કરીને જ રહેશું. બસ આ નિર્ણય જ અમારું પ્રણ બની ગયો અને શરૂ થયું ઓપરેશન નશાનો પર્દાફાશ. શાહપુરમાં MD ડ્રગનો પર્દાફાશ કર્યા બાદ અમારા સંવાદદાતાને એવી માહિતી મળી કે ઘાટલોડિયામાં શાસ્ત્રીનગર પાસે બ્રાઉન સુગરનું ધોમ વેચાણ થાય છે. માહિતી મળ્યા બાદ અમે સ્થળ વિશે જાણ્યું તો ત્રિપદા સ્કૂલ પાછળ શાસ્ત્રીનગર ફ્લેટમાં એક પંજાબી પરિવાર ઉર્ફ લાલીનું એડ્રેસ મળ્યું, જે બાદ અમારો એક ખાસ વ્યક્તિ બ્રાઉન સુગર લેવા માટે ત્યાં પહોંચ્યો અને દરવાજો ખખડાવી બ્રાઉન સુગરની માંગ કરી. ત્યાર પછી શું થયું તે તમે જુઓ. આ તો દિવસની તસવીર જોઈ, પરંતુ ફરી અમે રાત્રે પણ પહોંચ્યા તો મહિલાની સાથે તેનો પતિ પણ જોવા મળ્યો, પરંતુ મહિલા જ ફરી દરવાજે આવી. જો કે આ દરમિયાન થોડી વાતચીત પણ થઈ. 150 વર્ષ જેવો માલ બહુ ધીમે દાદી હે. સિરિયસ મેં બહુ ધીમે. બ્રાઉન સુગર તો ખૂબ ખતરનાક છે જ, પરંતુ ગાંજાના તો જાણે 100-100 મીટર પર અડ્ડા ખુલ્યા છે, એ પણ સરકારી કચેરીઓ પાસે. અમારા ખાસ સૂત્રો દ્વારા માહિતી મળી કે RTO પાસે પણ એક મહિલા બુટલેગર માદક દ્રવ્યોનો વેપાર કરે છે, જે બાદ અમારા સંવાદદાતા એક સાગરીત સાથે ત્યાં પહોંચ્યા અને કેવી રીતે મહિલા પોતાનો અડ્ડો ચલાવે છે તેનો પર્દાફાશ કર્યો. એકદમ બાર બાર ચલે જાવ. આ ચલે જાવ. મેં ચલે જાવ. હા. સબ ફોન લેકે મત આના બેટા. હા? યે ફોન લેકે. અરે યાર બંધ હે, દેખો તો સહી યાર. અરે અમે ચલે ગયે સી ફોન કરકે ફોટો પાડ કે લેકિન પેપર મે. અરે યાર એસા હમ થોડી કરતે હો કે યાર પીને વાત. રોજ પીને આપકે વહા પે આતે હમ એસા કરતે હે યાર. તમે ધ્યાન રાખવું જોઈએ. અહીં વાત RTO થી પૂરી નથી થતી, કારણ કે શહેરનો રામદેવનગર વિસ્તાર પણ ચરસ ગાંજાનું હબ બન્યો છે. માહિતીના આધારે અમે જેવા જ રામદેવનગર પહોંચ્યા કે સામેથી એક યુવકે માલ જોઈએ છીએ તેવું અમને પૂછ્યું. અમે પણ હા પાડી અને હકીકતમાં ક્યાં ચરસ મળે છે તે જાણવા માટે તેને ચરસ લેવા મોકલ્યો. પછી શું થયું તે તમે ખુદ જુઓ. ₹50 ના 800 આગળ રામદેવનગર MTS બસ સ્ટોપ પાસે બોલાવ્યા. જો કે અહીં આપના માટે એ પણ જાણવું મહત્વનું છે કે જગ્યા પર આ માલની આપલે થાય છે,
ત્યાં મેરિયટ જેવી 5-સ્ટાર હોટેલ અને સદવિચાર પરિવાર ટ્રસ્ટ પણ આવેલા છે. ખૂબ ગંભીર બાબત છે, જોકે અમે પણ તે યુવકને શંકા ન થાય તે માટે આગળ ગયા અને તે વ્યક્તિ ચરસ આપીને જતો રહ્યો. જો કે ત્યારબાદ સ્ટિંગના ભાગરૂપે અમે નજીકમાં ઉભેલી એક લારી પર પાણીપુરી ખાવા ગયા તો ત્યાં બેઠેલા એક યુવકે સામેથી પૂછ્યું, માલ જોઈએ છે? અમે તેને હા પાડી તો તે ગાંજો લેવા ગયો અને પરત ફર્યા બાદ કેવી રીતે ગાંજો અમારા સુધી પહોંચ્યો તે પણ જુઓ. આપણે સ્માર્ટ સિટીની વાતો કરીએ છીએ, પરંતુ સ્માર્ટ સિટી અમદાવાદ કેવું બનતું જઈ રહ્યું છે તે તમે વી ટીવીના માધ્યમથી અત્યારે જોઈ રહ્યા છો. રામદેવનગરમાં જો આ નશાનો વેપલો ચાલતો હોય તો પછી ગુલભાઈ ટેકરા કેવી રીતે છૂટી શકે? ચોંકાવનારી બાબત તો એ છે કે અહીં મહિલાઓ દારૂનો વેપલો કરે છે. કેવી રીતે? જરા આ સ્ટિંગ જુઓ. જો કે અહીં માત્ર એક મહિલા જ નહીં, અનેક મહિલાઓની સાથે સાથે પુરુષો પણ દારૂ, ગાંજો, અફીણ જેવા માદક દ્રવ્યો વેચે છે. થોડે દૂર જતા જ અન્ય એક વ્યક્તિ પાસે ગાંજો અફીણની માંગ કરી તો તેણે દારૂ આપ્યો, પરંતુ સાથે સાથે ગાંજો અને અફીણ કોણ વેચે છે તેનું એડ્રેસ પણ આપ્યું. આપણી જોડે દારૂ કોટર કયું પડે કોફી જતો ગાંજો મળશે, પણ પેલા મંદિરે જવું પડશે. સીધા જઈ વચ્ચે અહીંથી નથી, અહીંયા નહીં મળે, અહીંયા ખાલી કોટર મળે, બિયર મળે. ગાંજામાં પછી જવાબદારી નથી આપતું. લાઈન તો અમે આપીએ 100 રૂપિયાનું આપવું મળે, પણ કંઈક થઈ જાય રસ્તામાં તો બધું સારી પડે. કોટર તો લઈએ, કોટર તો આવજો, કોટર કીધો ને બરોબર છે. નેક્સ્ટ ટાઈમ 250 રૂપિયા જ લઈએ, આપણે કંઈ લેવાનું નથી. 250 તમે કહો તો લાવો ફટકારી. 250 રૂપિયા કચ્ચા પાછા આ બધા તો એવા વિસ્તાર છે જેની અમને માહિતી મળી હતી, પરંતુ શહેરના આવા અનેક વિસ્તાર છે જ્યાં બ્રાઉન સુગર, એમડી ડ્રગ જેવા જીવલેણ ડ્રગનો વેપલો થઈ રહ્યો છે. એક એવી પણ માહિતી છે કે શહેરમાં બ્રાઉન સુગર, એમડી ડ્રગ, કોકેઇન, હેરોઇનનો વેપલો દિન પ્રતિદિન સતત વધતો જ જઈ રહ્યો છે, જે અમદાવાદના ભાવિને અંધકારમાં ધકેલી રહ્યો છે. કાર્તિક આચાર્ય સાથે જયંતિ ચૌધરી, વી ટીવી ન્યૂઝ, અમદાવાદ.